બનાસકાંઠા જિલ્લાના ધાણેરા શહેરના જાણીતા અને તબીબી ક્ષેત્રના અનુભવી ડોક્ટર યોગેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીઓ તેમજ દર્દીના સગા સંબંધીઓને પણ પોતાના ઘરે ક્વોરન્ટાઇન રહેવા માટે ધાણેરા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ધાણેરા ખાતે વર્ષોથી તબીબી સેવા આપતા ડોક્ટર યોગેશભાઈ શર્મા પણ કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ડોક્ટર યોગેશ શર્માની હોસ્પિટલ ખાતે ધાણેરા તાલુકાના ઉપરાંત રાજસ્થાન રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે. ખાસ કરીને તાવ, શ્વાસ અને હૃદયને લગતી બીમારીની સારવાર માટે ડોક્ટર યોગેશ શર્મા નિષ્ણાત છે અને અત્યારે કોરોનાનો વિકટ સમય પણ તબીબી તમામ દર્દીઓને સારવાર કરી હતી. જો કે ડોક્ટર યોગેશ શર્માને પણ કોરોનાના લક્ષણો જણાતા તેમને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટમાં ડોક્ટર યોગેશ શર્મા પણ કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ધાણેરા નગરપાલિકા દ્વારા પણ હોસ્પિટલ તેમજ તબીબના નિવાસસ્થાને ક્વોરન્ટાઇન વિસ્તાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે. અત્યારે ડોક્ટર યોગેશ શર્મા પોતાના ઘરે જ રહી કોરોના વાયરસ બાબતે સારવાર લઈ રહ્યા છે. જો કે જાણીતા તબીબને કોરોના થતા તપાસ અર્થે આવેલા દર્દી સહિત તેમના પરિવારના સભ્યો પણ હચમચી ગઈ છે. ત્યારે ધાણેરાના આરોગ્ય વિભાગ દ્વારા પણ 100 જેટલા વ્યક્તિની યાદી બનાવી તમામને પોતાના ઘરે ક્વોરન્ટાઇન થવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ધાણેરા આરોગ્ય વિભાગ પણ સતર્ક બની તમામ વ્યક્તિઓ કે જે તબીબના સંપર્કમાં આવ્યા હતા તેમનો મોબાઈલ નંબર દ્વારા સંપર્ક કરી કોરોના વાયરસ બાબતે લક્ષણ જણાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા માટે સૂચના અપાય છે. મોટાભાગે વૃદ્ધ વડીલ સારવાર માટે તબીબી પાસે જતા હોય છે અને અત્યારે કોરોના બાબતે ડર પ્રસરી ગયો છે. ધાણેરા આરોગ્ય અધિકારી PM ચૌધરી સાથેની મુલાકાત દરમિયાન ધાણેરા તાલુકાના વધતા કોરોના પોઝિટિવ કેસો અંગે જરૂરી માહિતી આપી હતી. ધાણેરા તાલુકામાં આજ સુધી આપણે 20 કેસ નોંધાયેલ છે કોરોના પોઝિટિવ, તેમાંથી એક મૃત્યુ પામેલ છે અને બાકીના અત્યારે એક્ટિવ કેસમાં 7 એક્ટિવ કેસ છે. તે પૈકી જે 4 છે હોમ આઇસોલેશનમાં છે, 2 ધાણેરાના છે, કનાપુર છોટા છે, જનાલી છે અને 3 જે પેશન્ટ છે હોસ્પિટલમાં છે, એમાંથી 1 પાલનપુર અને 2 ડીસા ખાતે સારવાર હેઠળ છે. બાકી અત્યારે કાલે ડૉક્ટર યોગેશ શર્મા જે આપણા ખ્યાતનામ તબીબ છે ધાણેરાના, એ પણ પોઝિટિવ આવ્યા છે અને એમનો કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતા 100 ઉપરાંતના માણસો જે એમને સીધા સંપર્કમાં હતા એવાને આપણે ક્વોરન્ટાઇન કર્યા છે. તે સિવાય અમુક લોકો એમને જોડે સારવાર માટે ગયા હશે અને એમને પણ અંદર શંકા છે કે અમારે શું કરવું, તો એ લોકોને મારી વિનંતી છે કે અત્યારે એમને ક્વોરન્ટાઇનમાં જ રહેવાનું છે. એમને કોઈ સાઇન સિમ્પટમ કાંઈ ડેવલપ થાય, એવું કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય સંસ્થાનો અમારો સંપર્ક કરવાનો રહેશે, તો આગળની કાર્યવાહી અમે કરીશું.